સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે બીજા દિવસે પણ ખાડાખડિયા વાળા રસ્તો અને ડસ્ટ ઉડવાને લઈને રહીશો, વાહન ચાલકો તથા સામાજિક કાર્યકર દ્વારા નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યું હતું. તો સામાજિક કાર્યકર્તા રસ્તા વચ્ચે ખાટલો નાખીને સૂઈ જતા પ્રાંતિજ પોલીસ દ્વારા સામાજિક કાર્યકરની ખાટલા સાથે અટકાયત કરી હતી. પ્રાંતિજ 3 રસ્તા પાસે ખોરંભે પડેલ ઓવરબ્રિજ અને તેની આજુબાજુમાં આવેલ સર્વિસ રોડ ઉપર ખાડાઓ પડતા અને સર્વિસ રોડ ઉપરથી રોજના હજારો વાહનો રાત દિવસ પસાર થતા ડસ્ટ ઉડવાને લઈને રહીશો તથા રોજિંદુ અવર જવર કરતા વાહન ચાલકો, રિક્ષા ચાલકો તથા સામાજિક કાર્યકર અનિલ પટેલ દ્વારા આજે બીજા દિવસે પણ અમદાવાદ હિંમતનગર તરફ જતો નેશનલ હાઈવે 48 ઉપર ચક્કાજામ કરવામાં આવ્યું હતું. તો સામાજિક કાર્યકર અનિલ પટેલ તો ખાટલો લઈ આવી નેશનલ હાઈવે 48 ઉપર રસ્તા વચ્ચે ખાટલો ઢાળીને તેની ઉપર સૂઈ ગયા હતા અને ખાડા ખડિયાવાળા રસ્તાનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. પ્રશાસનને છેલ્લા 3-1 મહિનાથી મારી રજૂઆત હતી. નેશનલ ઓથોરિટીને પણ મેં લેખિતમાં રજૂઆત કરેલી, કલેક્ટર સાહેબને કરેલી, પ્રાંતને કરેલી, લોકલ પોલીસ સ્ટેશનમાં મેં કરેલી કે આ એક ગંભીર વિષય છે, રસ્તાની અંદર ખાડા મોટા પડેલા છે, એને ભૂરવાની કામગીરી હાઈવે 3 રસ્તાથી રેસિડેન્ટ એરિયા છે ત્યાં આગળ સતત ધૂળ ઉડ્યા કરે છે, ત્યાં આગળ વધારે નહીં તો દિવસમાં 3 વખત પાણી છાંટવાની મેં છેલ્લા 15 દિવસથી મહિનાથી એમને એક ધારી રજૂઆત કરી. છતાં પણ આ તંત્રને અને આ સરકારને આ ખાડા કાન કરી પ્રજાનું કોઈ કામ નહીં કરવાની જેને બાધા લીધી હોય એ રીતના નેવા મૂકીને આ લોકો એકતરફી વર્તી રહ્યા હતા. છેવટે થાકીને મને એવું લાગ્યું કે ગાંધી ચીધા માર્ગે જ્યાં વગર આનો કોઈ ઉકેલ આવશે નહીં, એટલે ન છૂટકે મારે હાઈવે 3 રસ્તા ઉપર ખાટલો નાખીને સૂઈ રહેવાની ફરજ પડી. એટલા માટે કે ટ્રાફિક રોકાય તો ટ્રાફિકવાળાને ખબર પડે કે રસ્તાની શું પરિસ્થિતિ છે અને કોઈને વિરોધ કરવો અને રજૂઆત કરવી કેવી રીતે કરવી એનો ખ્યાલ આવે એટલા માટે હું ખાટલો પાથરીને ત્યાં સૂયો હતો. ભાઈ બીજા દિવસે પણ નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ થતા હાઈવે ઉપરથી પસાર થઈ રહેલ અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા હતા. તો ચક્કાજામ થતા પ્રાંતિજ 3 રસ્તાથી 3 કિલોમીટર કમાલપુર સુધી વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. તો પ્રાંતિજ પોલીસની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વિરોધ કરી રહેલ રહીશો તથા વાહન ચાલકોને શાંત પાડ્યા હતા. તો રસ્તા વચ્ચોવચ ખાટલો ઢાળીને ખાટલામાં સૂઈ ગયેલ વિરોધ કરી રહેલ સામાજિક કાર્યકર અનિલભાઈ પટેલની ખાટલા સાથે અટકાયત કરી હતી અને 3 કિલોમીટર સુધી થયેલ ટ્રાફિક દૂર કર્યો હતો. ચક્કાજામમાં અનેક નાના મોટા વાહન ચાલકો અટવાયા હતા. તો વાહન ચાલકો તગડો ટોલ ટેક્સ ભરતા હોવા છતાંય ખાડા ખડિયાવાળો નેશનલ હાઈવે હોય તેવામાં પણ હાલ તો રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 2 દિવસથી પ્રાંતિજ 3 રસ્તા પાસે ચક્કાજામ કરવામાં આવી રહ્યું છે, પણ જવાબદાર તંત્ર તથા હાઈવે ઓથોરિટી દ્વારા જાણે પેટનું પાણી પણ ન હલતું હોય તેમ હાલ તો લાગી રહ્યું છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આટલેથી અટકશે કે હજુ રહીશો વાહન ચાલકોને હેટ્રિક મારવી પડશે, રસ્તા ઉપર આવવું પડશે, એ તો હવે જોવું રહ્યું. જિલ્લા રાવલ, જિલ્લા સ્ટેજી પ્રાંતિજ.